नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 4 विषय गुजराती जुलाई 2020 एकम कसोटीनु संपूर्ण सॉल्यूशन जोईशु। विद्यार्थी मित्रों, तमे हजी सुधी आ चेनल ने सब्सक्राइब न करी होय तो सब्सक्राइब करी बाजू में आपेला बेल आइकन ने क्लिक कर दियो, जेथी मारा नवा आवता एज्युकेशन वीडियो आप सुधी पहोंचता रहे। अने हाँ विद्यार्थियों, आ वीडियो गमे तो तेने लाइक करी देजो अने तमारा मित्रों साथे शेर करजो। हवे आपणे जोईए धोरण 4 सामायिक मूल्यांकन कसोटी गुजराती। प्रश्न 1 में छे, ध्यानथी चित्रो जुओ अने प्रश्नोना जवाब आपो। विद्यार्थी मित्रों, आ सरस मजानुं चित्र छे, तमे ध्यानथी जुओ अने पछी आपणे प्रश्नोना जवाब आपवाना छे। तो अहींया प्रश्न नंबर 1 छे, चित्रमां बेन शुं करे छे? तो एनो जवाब छे, चित्रमां बेन छोड वावी रही छे। प्रश्न नंबर 2 छे, चित्रमां भाईना हाथमां शुं छे? तो एनो आपणे उत्तर लखीशुं, चित्रमां भाईना हाथमां पाणीनो फुवारो छे जे छोड पर छांटी रह्यो छे। आगळनो प्रश्न नंबर 3, चित्रनी नीचे जे संदेश लखेल छे ते शा माटे लखवामां आव्यो हशे? तेनो जवाब लखीशुं, वधु वृक्ष वावो આવો સંદેશ લખેલ છે, કારણ કે વૃક્ષો પર્યાવરણને સ્વચ્છ રાખે છે, તેથી આપણે વધુમાં વધુ વૃક્ષ વાવીએ એ હેતુથી આ સંદેશ લખવામાં આવ્યો છે। પ્રશ્ન નંબર 4 છે, વૃક્ષ માટે બીજો કયો શબ્દ વપરાય છે? તો એનો ઉત્તર છે, તરુ અને ઝાડ જેવા સમાનાર્થી શબ્દો વપરાય છે। પ્રશ્ન નંબર 5, ભાઈ બહેન કઈ જગ્યાએ છોડ રોપતા હશે? તેનો ઉત્તર છે, ભાઈ બહેન એક ખાલી જગ્યા જ્યાં ઘણા વૃક્ષો છે ત્યાં તેની બાજુમાં છોડને રોપે છે। આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ, નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો। નીચે અહીંયા શબ્દો આપેલા છે, એ શબ્દનો ઉપયોગ કરીને આપણે એક વાક્ય બનાવવાનો છે, એટલે કે આપણે જે વાક્ય બનાવીએ તેની અંદર તે શબ્દ આવવો જોઈએ। એમાં નંબર 1 છે, પંખો। તો ઘરમાં 2 પંખા ચાલુ છે, તો જે શબ્દ આ વાક્યની અંદર આવ્યો તેને મેં હાઇલાઇટ કરી દીધું છે, તે તમે જોઈ શકો છો। નંબર 2, બારી। ઘરની બારીઓ ખુલ્લી છે। નંબર 3, નાવડી। નદીમાં નાવડી ચાલે છે। નંબર 4, બંડી। નાના છોકરાએ બંડી પહેરી છે। આગળ નંબર 5, ભમરો। ફૂલ પર ભમરો બેઠો છે। બરાબર, આવી રીતે શબ્દનો ઉપયોગ કરી અને આપણે વાક્ય બનાવ્યા। હવે પ્રશ્ન 3 છે, કૌંસમાં આપેલા શબ્દોના આધારે ખાલી જગ્યા પૂરો। કૌંસમાં પંખી, ફળ, માંસ, ઋતુ, શાકભાજી અને રંગ આપેલા છે। તો નંબર 1 છે, બટાટા, રીંગણ, ભીંડા। તો કૌંસમાં આપેલા શબ્દમાંથી કયો શબ્દ આની અંદર આવશે? તો શાકભાજી। નંબર 2 છે, ચકલી, મોર, બતક। તો આ બધા શું છે? તો આપણે અહીંયા કૌંસનો શબ્દ છે પંખી, તો અહીં આપણે જવાબમાં પંખી લખીશું। નંબર 3 છે, સફેદ, કાળો, લીલો।
तो आ जूथ रंग में आवशे, तो आपणे जवाब में लखीशुं रंग। नंबर चार, केरी, मौसंबी, बोर, तो आ जूथ शामां आवशे? फळ में। तो कंसनो शब्द फळ छे, जे आपणे आ जवाब में लखी दईशुं। नंबर पांच छे, जून, जुलाई, ऑगस्ट, तो आ बधा महिनाना नाम छे, जे कंसमां मास शब्द आपेलो छे, तो अहीं जवाबमां आपणे मास लखी दईशुं। हवे आगळ छे प्रश्न चार, अ कक्कावारी प्रमाणे क्रममां लखो। અહીંયા મેં શબ્દોની ઊભી લાઈન કરી દીધી છે, તેની સામે ઉત્તરની લાઈન છે, જેમાં આપણે સાચો ઉત્તર નંબર એક, નંબર બે, ત્રણ, ચાર, પાંચ ને છ મારીને લખવાનો છે। અહીંયા જે શબ્દો છે આડાવડી, તેમાં નંબર એકમાં સુરત છે, નંબર બે ચોપડી, નંબર ત્રણ ટેબલ, નંબર ચાર બરફ, નંબર પાંચ ચકલી, નંબર છ નાવડી। तो आने आपणे कक्कावारी क्रम में गोठवा, सौथी पहला आपणे जोईशुं स्वरवाळा अक्षर लईशुं, जेमां अ आ ई ई उ ऊ आवे छे, ते आमां एके नथी। तो हवे आपणे जोईशुं व्यंजनवाळा, जेमां कक्काथी शरू थाय छे, बराबर कथी ज्ञ सुधी। तो आनी अंदर કથી શરૂ કરીએ તો પહેલાં ચકલી અહીં આવે છે, ચકલી પછી ચોપડી આવે છે, બરાબર ચ, તો ચને અ જોડેલો છે એટલે ચકલી પહેલાં આવશે, ચોપડી, ચોપડી બીજા નંબરે આવે છે, જે ચની સાથે ઓ જોડેલો છે, ચોપડી કાનો માત્ર છે તો બીજા નંબરે આવશે, એના પછી આવશે ટેબલ, ટેબલ પછી નાવડી આવશે, ન પછી બ આવશે એટલે બરફ, અને બ પછી સ, આથી છેલ્લે આવશે સૂરજ। આવી રીતે આપણે કક્કાવારી ક્રમ પ્રમાણે ગોઠવી શકીએ છીએ। હવે પ્રશ્ન ચાર, બ કૌંસમાં આપેલા શબ્દનો યોગ્ય પ્રાસ ધરાવતા શબ્દો સામે શોધીને લખો। કૌંસમાં થોડા શબ્દો આપેલા છે, તે આપણે જેને સામે યોગ્ય પ્રાસ હોય તે શબ્દો આપણે લખવાના છે। કમા છે પરમ, તો ગરમ, ખ છે ભડકો, તો કૌંસમાં આપેલો છે તડકો, આગળ ગ સાત, તો રાત, અને છેલ્લે ઘમાં છે તરવા, તો કૌંસમાં આપેલું છે ફરવા। આવી રીતે યોગ્ય પ્રાસ ધરાવતા શબ્દો આપણે લખી શકીએ છીએ। હવે પ્રશ્ન પાંચ છે, તમારી શાળા વિશે પાંચ વાક્યો લખો। તમે જે શાળામાં ભણતા હોય તેના વિશે તમે તમારી રીતે પાંચ વાક્યો લખવાના છે। તો અહીંયા મેં લખ્યું છે, મારી શાળાનું નામ પૈવાડી પ્રાથમિક શાળા છે, મારી શાળામાં ઘણા બધા છોડ અને વૃક્ષો વાવેલા છે, મારી શાળાના શિક્ષકો સારા સ્વભાવવાળા છે, મારી શાળામાં સુંદર મેદાન છે, ત્યાં અમે રમીએ છીએ, અમારી શાળામાં દરરોજ પ્રાર્થના સંમેલન થાય છે, અમારી શાળામાં રમતગમતના સાધનો પણ છે, મને શાળામાં જવાની, રમવાની અને ભણવાની મજા આવે છે। અહીંયા મેં મારી રીતે લખ્યું છે। વિદ્યાર્થી મિત્રો, તમે જે શાળામાં ભણતા હોય તે રીતે તમે લખી શકો છો। અહીંયા વિદ્યાર્થી મિત્રો, આપણો આ કસોટીનું સોલ્યુશન સમાપ્ત થાય છે। આવી બીજી કસોટીઓનું સોલ્યુશન હું આ જ ચેનલ ઉપર લઈને આવીશ, જે તમે જોવાનું ભૂલતા નહીં। ધન્યવાદ।